અને આત્માનો પર્યાય, પરમાણુ પૂતગલ પર્યાય, એ જે પર્યાય છે એ મને એથી બરોબર સમજાતું નથી. પર્યાય એટલે શું? એ અવસ્થાની જીત. હા, અવસ્થાઓ આપણે જોઈએ છે. હા, એમાં નાનામાં નાના અવસ્થાને પર્યાય કહેવામાં આવે. હા બરોબર, પણ ફરી ફરી એથી નાનો ટુકડા ના થાય એવા ભાગને પર્યાય કહેવામાં આવે. એ બરોબર છે, પણ આત્માના પર્યાયનો એક દાખલો આપો ને. આત્માનો આ આત્માનો પર્યાય એમ કેમ કહી શકાય? કેવું આત્માનો પર્યાય એટલે એવો એક દાખલો આપ બતાવો, ખ્યાલ આવે કે આ આત્માનો પર્યાય. તમે છે તે રસિકભાઈની ભૂલ તમે જોઈ શકો છો ને? હા, એ ભૂલ પછી ફરી દેખાય છે? ના, પછી ના દેખાય. પછી ના દેખાય એટલે એમનો પર્યાય કહેવાય. જે કાયમ રહે એ છે તે જ્ઞાન કહેવાય, ગુણ કહેવાય. ગુણ એ ગુણ કહેવાય. અને જે અવસ્થા પૂરતું રહે, તાત પૂરતું, એ પર્યાય કહેવાય. એ પર્યાય કહેવાય તમે. બરોબર, જેનાથી જે જ્ઞાન પોતાના દોષને દેખાડે છે એ જ્ઞાન, પણ એ જ્ઞાન નથી, પર્યાય. જ્ઞાનનો પર્યાય છે, જ્ઞાનનો પર્યાય છે. આ પ્રજ્ઞા છે એ પર્યાય કહેવાય? ના, પ્રજ્ઞા જુદી વસ્તુ. પ્રજ્ઞા એ તો વસ્તુ જુદી છે, પર્યાય નહીં. પ્રજ્ઞા પર્યાય તો કોણ ને કે આવીને જતો રહે, આવીને જતું રહે. અવસ્થા ટૂંકી અવસ્થા, બિલકુલ. આત્માનો એક ભાગ ખરે કહેવાય ને, પર્યાય એટલે આત્માનો એક ભાગ થયો ને? ના, ભાગ ભાગ નહીં. એટલે આત્માથી ઊભી થયેલી કોઈ પરિસ્થિતિ, આ સૂર્યનારાયણ હોય છે ને, તેનો રેજ એ પર્યાય કહેવાય. એના રેજ છે એ પર્યાય કહેવાય. એ પોતે તો ચકચકિત છે જ, રેજ ઉત્પન્ન થાય. જેમાં લાઇટ છે, આ લાઇટ ત્યાં લાઇટ છે, આ લાઇટ છે, પરમેનન્ટ વસ્તુ છે. અને આ જે રેજ છે એ ટેમ્પરરી છે, બન્યા જ કરે, નવા 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 બન્યા કરે. એવું પેલું નવું નવું બન્યા કરે, એ એના રેજ છે આત્માના. હા, પણ રેજ ના કહેવાય તો તમને તમારી ભાષામાં સમજાવવા માટે. હા બરોબર છે. આત્મામાં, આત્મામાંથી ઊભી થયેલી કોઈ અવસ્થા, અવસ્થા નહીં, આત્માનો સ્વભાવ, સ્વાભાવિક જ હું આજ બહાર નું પ્રકાશ ઉત્પન્ન થાય, સ્વાભાવિક પ્રસાદ. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, પણ એનો પ્રકાશ ઉત્પન્ન થાય એટલે એ અવસ્થાઓ આજ તે જેવી બધું જુઓ તો કરે કરે, પણ તે જોયા પછી એક પૂરું થઈ બીજું જુએ, ત્રીજું જઈ. એ અવસ્થાઓ કેવી હોય? ઉત્પન્ન થાય, થોડો વખત ટકે અને પછી લય થાય. ઉત્પન્ન થાય, થોડો વખત ટકે અને લય થાય. એ અવસ્થા એવી હોય, ઉત્પન્ન થાય, થોડો વખત ટકે અને પછી લય થઈ જાય. અને લય થાય તો પછી બીજી અવસ્થા ઉત્પન્ન થાય, પછી બીજી થાય. એ નિરંતર ચાલ્યા જ કરવાનું. ભૂતગલમાં એવું, ભૂતગલમાં પણ એવું છે. ભૂતગલનો પર્યાય તમને દેખાય બધા, હા એ આપણને ખ્યાલ આવે છે. ભૂતગલ પર્યાય એટલે પેલા તમને બહુ જલ્દી ના સમજાય. હા, એ સમજવું જાય મુશ્કેલ છે. અત્યારે બધું આત્માથી જે જુએ છે બહાર, એ બધા પર્યાય છે. બરોબર, એના ગુણ છે તે કાયમ ના હોય. ગુણ છે એ કાયમ ના હોય. બરોબર, પર્યાય ટેમ્પરરી હોય. પર્યાય ટેમ્પરરી હોય, અવસ્થા ટેમ્પરરી અવસ્થા હોય. જય સચ્ચિદાનંદ. અને ગુણ અમુક, હા ગુણ તો બરોબર છે. ગુણ કાયમ સાથે રહેવા વાળા, કાયમ સાથે રહેવા વાળા, પોતાની વસ્તુ ની સાથે જ ગુણ રહેવા વાળા બધા. પર્યાય વિનાશી હોય ને દ્રવ્ય ગુણ અવિનાશી હોય. પર્યાય જે છે આત્માના પર્યાય જે ઉભા થાય એ વિનાશી હોય, બધી વિનાશી છે. અને દ્રવ્ય ગુણ અવિનાશી હોય એટલે જેનું મૂળ દ્રવ્ય છે આત્માનું તે અવિનાશી છે. અને ગુણે અવિનાશી. દ્રવ્ય ગુણ સહચારી કહેવાય, ગુણ બધા સહચારી છે અને પર્યાય બદલાયા કરે, પર્યાય બદલાયા કરે, તો બરોબર છે. પછી લખે છે સિદ્ધ ભગવાનને દ્રવ્ય ગુણ ને પર્યાય હોય. સિદ્ધ ભગવાનને દ્રવ્ય ગુણ અને પર્યાય પણ, સિદ્ધ ભગવાનને પર્યાય પણ હોય બધા, પણ એમના બધા શુદ્ધ પર્યાય હોય એટલે ખાલી જોવાનું ને જાણવાનું.
એમનો પર્યાય શુદ્ધ હોય ને આ અશુદ્ધ પર્યાય થયેલા હોય. હા, ભેળસેળ વાળા થયેલા. એટલે અહીંયા પ્રશ્ન એમને કર્યો છે કે પર્યાય એટલે શું? વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય. વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય. સ્થૂલ અવસ્થા અવસ્થા કહેવાય. સૂક્ષ્મ અવસ્થા એટલે બહુ નાના નાની અવસ્થા, એને પર્યાય, અવિભાજ્ય, એને પર્યાય કહેવાય. અંગ્રેજીમાં ફેઝિસ કહે છે. ફેઝિસ, ફેઝિસ જે આવે છે, જો કે એ પણ સ્થૂલ જ કહેવાય. એ સ્થૂલ છે, એ પણ સ્થૂલ તો સમજી શકો, બાકી તેનું વર્ણન અવર્ણનીય છે. એ તો દેખીતી વાત છે, એને વર્ણન તો અવર્ણનીય છે. આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ છે. આ જ્ઞેયો છે તો એ પોતે જ્ઞાતા છે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ છે. આ ફૂલની પાંખડીઓ છે અને ફૂલે છે, પણ પાંખડી ફૂલ નથી અને ફૂલ પાંખડી નથી, એવું એવું છે. જોવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. જોકે આ હું સમજવાનો પ્રયત્ન કરું છું, હજુ મને મગજમાં બેસતું નથી, પણ એ સમજી શકાશે હવે ધીમે ધીમે. પછી જો આ પર્યાયનો જે છે ને, જરૂર નહીં એના એના કેટલા છોકરા હોય, હવે બધા છોકરા ને કઈ આપડે પૂછવું, આપડે આત્મા હાથે કોમ બરાબર છે. બીજું બધું હા ઊંડું સમજવા જઈએ ને કશું અર્થ નથી. આ તો એક અમારે વિગત કહેવી પડે, બધી જે હકીકત બને ને એ હકીકત કહેવી પડે. અને તમારે કહેવું કે આ બરોબર છે દાદા, એ તો બધું બરોબર જ છે, પણ ઊંડું ઉતરવું નહીં. ઊંડું ઉતરવાનો ફાયદો નથી, કારણ કે એક વાર ઊંડું ઉતરીએ બીજામાં શું થાય, તો અધૂરું રહે. આકાર થઈ જાય આપણો આત્માનો પર્યાય. કેરી જુએ કે તરત કેરી ના આકાર થઈ જાય, કેરી ના આકાર થઈ જાય. હા, પછી છે તે બીજું જોવામાં આવ્યું, એના આકાર થઈ જાય. પેલું પેલું જતું રહે, ના બીજું આકાર થાય, ત્રીજા આકાર થાય. એટલે જ્ઞાતા દ્રષ્ટામાં એ આકાર જોઈએ આપણે, એ પર્યાય કહેવાય. એ બધા પર્યાયો, બધા અનંત પર્યાયો. બીજું કહ્યું, આ અક્રમ વિજ્ઞાન છે ને, તે જ્ઞાની હોય તો તાર જ મજબૂત થઈ જાય. મજબૂત કરી લેવાની જરૂર છે. બીજું એની પાસે બેસી બેસીને બીજું શીખવાનું જ નહીં, જાણવાનું કશું નથી. જાણવાનું કઈ જરૂર નથી, એટલું ટચમાં જ આયા કરવાની જરૂર છે. આત્માનો નહી, સિદ્ધ દશાનો. એક અષ્ટમાં જે નિરાકુરતા નો ગુણ, તે પહેલે દાડે જ અનુભવ માં આવે. સિદ્ધ નો ગુણ એક અષ્ટમાં ભાગ, તો પહેલે દાડે જ અનુભવ માં આવે. શું થાય છે? અનુભવ ની આગળ બહુ ચાલ્યા ગયા. સિદ્ધ ગતિ ના અનુભવ નો થયો અમને તો. બરોબર, એ આત્મા નો અનુભવ તો કમિક માર્ગે. તો આત્મા નો અનુભવ શું હોય કે હું આત્મા છું એવું આવે લાગે છે ખરું મને. શું કહ્યું? હું આત્મા છું એવું લાગે છે. એવું જ સલવા શંકર છે, આત્મા નથી આપણે છીએ ને, આ બીજું કરીએ છીએ, તેથી આ શબ્દ થી પ્રતિતિ બે. એને સમકિત કરી લો, શબ્દની પ્રતિતિ ને સંકેત કેમ કહેવાય દાદા? બીજું કશું નહીં, શબ્દની પ્રતિતિ. એ તો બરાબર, બીજું કશું અડેલો નહીં, આત્મા અડેલો નહીં. નહીં, બરાબર. આપણું તો આ બહુ મોટા મોટું સાથે કેવ જ્ઞાન આપેલું છે. તો તમે આત્મા અનુભવ ખોળે ત્યારે બાળકો જ કહેવાય, નાના છોકરો જ કહેવાય. આ તો કેવ જ્ઞાન આપેલું છે, થોડા અંશ બાકી રહ્યું છે, પણ આ પ્રાપ્ત કરેલું છે.
રસ્તે જતા પ્રાપ્ત થયેલી છે, માટે જ્ઞાની પુરુષ ની પાસે પડી રહેવું જેમ બને તેમ વધારે. એ જ બધું શીખવું. હું શીખ્યો કે ના આવડ્યું કે કશું વાંધો એ તો કઈ સવાલ નથી. મેરેજ એનું થયા કરે, તમે પડી દીધું. એક કલાકમાં જો આટલું મોટું જ્ઞાન વિજ્ઞાન થયું છે તો પછી એમની પાસે પડી રહ્યા છે. એટલું શું ઘણું થાય એક અવતાર એટલું સમજી ગયો. બીજું બહુ ઊંડો આ તો આત્માનુભવ નહીં, સિદ્ધ ગતિનો અનુભવ છે. મોક્ષમાં ગયા તેનો મોક્ષનો અનુભવ છે. આ તો આત્માનો અનુભવ તો બહુ નાની બાબત. આ લોકો પેલું સહેલું થઈ પડ્યું એટલે કે આ અનુભવ કેવો છે તારે? અરે ભાઈ અનુભવ તો કેદારનાથ જતો રહ્યો. અહીંથી આ કમિક માર્કેટ ચાલે લોકો તો આપણે જેમને આ પાલગઢ આવે ને ત્યારે અનુભવ થાય. વસઈ આવે એટલે પ્રતિ બેહે કે આપણે વડોદરા રસ્તા પર છીએ બરોબર, અને પાલગઢ આવે ત્યારે અનુભવ થાય. આપણે તો વડોદરા આવ્યા છીએ. શું કહ્યું? વડોદરા આવે છે. જે જ્ઞાન બધા આપણા દોષ દેખાડે એ જ્ઞાન આત્માનુભૂતિ આગળ જ્ઞાન છે. શું સિદ્ધ ગતિ નો અનુભવ થાય. નિરાકુળતા ગુણ જે કોઈ દાડો ઉત્પન્ન ના થાય, આત્મા નો અનુભવ થયો તે નહીં ના થાય. બઉ સરસ રહે છે, પછી ઉડી જતા વાર ના લાગે. કારણ કે આ તો સંઘ છોડી દો તો પછી શું થાય? આ તો બહુ ઊંચા ઊંચી વસ્તુ છે. આ તો તમને દાદા ની જોડે બે બાર નું ગુમસાણું કહું છું કે જે પેલા આત્મા અનુભવ હોય ને એ તો ચોથી પાંચ નું ગુમસાણું હોય. કેવું? ચિંતા તો કોઈ જગ્યાએ જાય જ નહીં. તકતે ગુંઠાણે ના જાય, આપને ગુંઠાણે ના જાય. અરે ખાલી પ્યાલા પડી જાય નઈ, ઘરના પ્યાલા પડી જાય, તમે કડપો અજંપો ના થાય તેને આજના બધા જૈન ના સાધુ આચાર્ય બધા ભગવાન કે શું કે કોઈ નહીં બને નહીં. મહી કડાપો ના કરતો અજંપો થયા કરતો ક્યાં એના હાથ ભાગલા છે આમ તો. તમે સમજાય છે આ બધી વાત? તમને સમજાય છે? તો કડાપો અજંપો બધા થાય છે ના દા? હવે કઈ એવું નથી થતું, પેલા બધું થતું હતું. ના પણ આ ભગવાન થઈ ગયા તો હોય છે તે આવું પૂછે છે. હું તો પર્યાય નો સમજુ છું, બીજું કઈ મારે પર્યાય નો વાંધો નથી. પર્યાય પૂછવો જોઈએ, પણ એમાં એકલામ પડી ના બધું અમે લખી નાખેલું છે. બધું રેખું છે એ સમજાયું નથી, પૂછ્યું છે તે છે તે એને બહુ જાડું રાખી નાખવું. માથી તેનો આગળ એક પર્યાય એટલી વસ્તુ નથી. આત્મા અનંત ભેદે છે. કેવો છે? હા એક ભેદે હોય તો તમને કહી દઉં બધું આમ છે તેમ છે. અનંત ભેદે છે. શું છે? અનંત ભેદે છે એટલે એને જાડો સમજવો. તો બરોબર નિરાકુળતા ગુણ રહે એ આપણો મુખ્ય એ મોક્ષ. આકુળ વ્યાકુળ ના કરે કોઈ પણ સંજોગ એ આપણું વિજ્ઞાન. બરોબર તમે સમજાય ને? આકુળ વ્યાકુળ નથી કરતું ને? ના ના આકુળ ત્યાર પછી એક જ્ઞાની પુરુષ ની કૃપા તારે આકુળ વ્યાકુળ કરે છે. કેમ તમે આત્મા અનુભવ થયો તો તમને એ પૂછે જવાબ નહીં દેતા આવડે. આપડે એમ કેવું કઈ જ્ઞાની જાણે કે હું કઈ જાણો. હા એ સારું, હા એ બરોબર. એ આપણને આવડે નઈ એટલે પેલો ગુંચવે ઉઠતો ગુંચવા, અને પછી બે ત્રણ સમા સવાલો કરે ચાલે કે ભાઈ ગુંચવાય ગુંચે જાય. એના કરતા આવડે નઈ. બરોબર જવાબ દેતો આવડે નઈ. અને પેલો તો વિપરીત બુદ્ધિ વાળો બહુ હોય ભારે. હા એમાં તો એવા એવા સવાલ પૂછે ને. શાસ્ત્રો વાંચ્યા હોય ને ઘણા શાસ્ત્રો વાંચ્યા એ તમને કે
કે આરામ પરિગ્રહ તો છોડ્યો, તરત ના ભાઈ આરામ પરિગ્રહ તો મેં છોડ્યો નથી, કશું પામ્યા નથી એમ કે. હા એમ જ કે. અરે અમે તો મહાવીરે આરામ પરિગ્રહ છોડ્યા છે એ અમે છોડ્યા છે. શું કહ્યું? એવા મેં તમને આરામ પરિગ્રહ છોડ્યા ભગવાન ને શું કહેવાય અમે. પણ પોતાને છૂટ્યો કે નહીં છૂટ્યો એને શું ખબર પડે? ના આમ પૂછે એટલે પેલા જવાબ ના આવે ને. આરામ છે ને કહેવાય ને પરિગ્રહ છે ને કહેવાય. નહીં તો એ મોહ છે સંસારમાં રહીને આત્માનો અનુભવ થઈ રહ્યા કોક ને થાય થાય ને એ એ તો ત્યાગ લેવો પડે, દેખ લેવો પડે, દેખ લીધા વગર આ બને નહીં. તો આ તો ગજબ નું પદ આપ્યું છે એટલું તમારે મને સમજીને બે હીરો છે ને. ક્યારે કલ્પના ના આવે એવું પદ આપ્યું છે અને નિર્વિકલ્પ પદ છે. કેવું છે? નિર્વિકલ્પ પદ. આત્મા અનુભવી પહેણે વિકલ્પ ખરા. શું કહ્યું? આત્મા અનુભવી ને વિકલ્પ હોય એ હોય. આત્મા અનુભવી ને વિકલ્પ હોય તમને નિર્વિકલ્પ. તમને જેટલા વિકલ્પ સમ્યા ની એટલા ગયા, બીજા બાકી રહ્યા તે વિકલ્પ હોય. 80% ના સમ્યા, 20% બાકી રહ્યો એટલે 20% નો વિકલ્પ એમ નહીં રહે. તમારે 100% નો વિકલ્પ નથી. 80% ના જ્ઞાની હોય ને તેને 80% ના વિકલ્પ બંધ થઈ જાય. શું થાય? અનુભવ થાય પછી વિકલ્પ છે નો રહે. અનુભવ થયા પછી વિકલ્પ રહે, બહુ રહે. 80% ના જ્ઞાની ને 80% ના વિકલ્પ જાય તો શું? 20% ના રહે. અને 80% ના જ્ઞાની હોય ને એ આ કયું નથી. હા અનુભવ પછી આવું હોય કે 80% નો જ્ઞાની એમાં તો 100% એ જ્ઞાની મોક્ષ દ્વારા એ વાત તો 100% જેવી વાત. પણ 80% નો જ્ઞાની 80% વિકલ્પ ના હોય, 20% વિકલ્પ હોય. 95% ના જ્ઞાની ને 10% ના વિકલ્પ છે. તમને 1% નો વિકલ્પ નથી. હવે આ સમજણ જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી માણસ ને બાર ચેતક. આટલું બધું મળ્યું છે એવી બાળક ના હાથમાં. હા એવું છે ને, રોજે કહું છું બાળક ના હાથમાં 5 યુરો આપ્યો. હા એ આટલું બધું મળ્યું છે એનો કલ્પના કેવી રીતે આવે માણસ ને દાદા? માટે એક જ હું તમને કહું છું કે પગ ફાટતા હોય ગમે તેમ કહી પણ ધક્કો મારી પણ અહીં પહેરી જવું. શું કહ્યું? આટવારે કદાચ પગને તાર જે થયું છે જે કે એને તો તાર હાડા રહે તો મારું કલ્યાણ થયું નથી. આ અત્યારે બગડ્યા છે, ભલે બગડ્યા છે તો ભાઈ ઉચકાઈ જઈશ કઈ કોઈ પાસે. ભલે ઉચકાય 5 રૂપિયા લે પણ તો જઈશ કઈ. શું કહ્યું? તમે સમજાયું ને? વાત જ સમજવાની છે. આવું આ સંજોગ જ પાસે અક્રમ વિજ્ઞાન સંસારમાં રહે બેઠો સંસારમાં બેઠો. આમ દેવગતિ નું સુખ રહે છે, સંસાર મુક્તિ નું સુખ રહે છે. દાદા સુખ જ રહે છે, નિરંતર સુખ જ શાંતિ રહે છે. તે ક્રમિક માર્ગ માં વડવાથી ના વડવાથી બગડી જાય. અક્રમ માં વડવાથી બગડી જાય ને ક્રમિક માં ના વડવા. હા તો ના વડવા વડે નહીં તો બગડી જાય. એટલે એ જ્ઞાની પુરુષ ને બિચાર માથાકોટ બહુ વડવું પડે, વિકલ્પો કરવા પડે. વિકલ્પો આમ કરશે તો આમ થઈ જશે, શેરું આમ કરશે આમ થઈ જશે. ભવિષ્ય 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 બાકી નાખે કે બીજા ખોટું પડ્યું હોય. બધું મોટા જ્ઞાની પુરુષો પણ બીજા ખોટું પડ્યું હોય. ભાઈ ભાઈ વિકલ્પ હંમેશા ખોટો પડે. શું થાય? હા ખોટો પડે. વિકલ્પ કદા હાથો પડે નહીં.